गुड मॉर्निंग गर्ल्स, विकास लक्ष्मी मनोविज्ञान UA03GPSY21 ની આપણે ચર્ચા કરી રહ્યા છે. એમાં આપણે ચેપ્ટર 2 જોઈ રહ્યા છે. એની અંદર શરીર રચના, શારીરિક વૃદ્ધિ, શારીરિક વૃદ્ધિનો મુદ્દો છે શરીર રચના. અને એની અંદર આજે આપણે જે જોવાના છે એ છે અંતઃસ્રાવી ગ્રંથિઓમાં વૃદ્ધિ. આપણે લાસ્ટ વિડીયોની અંદર શરીર રચનાની વૃદ્ધિના બીજા જે મુદ્દાઓ છે એની ચર્ચા કરી હતી. એમાં પહેલું છે મજ્જાતંત્ર, મગજ, હૃદય અને પરિભ્રમણ તંત્ર, શ્વસન તંત્ર, પાચન તંત્ર, સ્નાયુઓ. અને એમાં છેલ્લો મુદ્દો હતો અંતઃસ્રાવી ગ્રંથિઓ. અંતઃસ્રાવી ગ્રંથિઓ એ મુદ્દો એ એક્ઝામ માટે મોસ્ટ IMP ક્વેશ્ચન છે, એટલા માટે આપણે એનો અલગથી વિડીયો બનાવેલો છે. આ જે અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એ શરીરના જુદા જુદા ભાગમાં આવેલી હોય છે અને એની સમજૂતી અહીં આગળ નીચે પ્રમાણે આપવામાં આવેલી છે. એમાં પહેલું છે એ કટગ્રંથિ. કટગ્રંથિ એ ગળાના આગળના ભાગમાં આવેલી ગ્રંથિ છે અને આ ગ્રંથિમાં થાઇરોક્સિન નામનો સ્ત્રાવ વહે છે અને વ્યક્તિની ચયાપચયની ક્રિયાને અને એના શારીરિક માનસિક વિકાસને પણ અસર કરે છે. જો આ કટગ્રંથિનો જે સ્ત્રાવ છે એ મંદ પડે અથવા અટકી જાય તો બાળકનો શારીરિક વિકાસ છે એ અટકી જાય છે અને બાળક ખીગણું અને મંદ બુદ્ધિનું જન્મે છે. આપણે થાઇરોક્સિનની વાત કરીએ છીએ, એમાંથી થાઇરોઇડ નામનો જે રોગ છે એ થાય છે. જે ગળામાં અહીંયા આગળ જે આ ગરદનનો આ જે ભાગ જે ફ્લેટ હોય છે જે ફૂલી જાય છે, બરાબર છે. એના પછી બીજી છે એ ઉપકઠ ગ્રંથિ છે. ઉપકઠ ગ્રંથિમાં ગળાના આગળના ભાગમાં શ્વાસ નળીને બંને બાજુએ બે બે એમ કુલ 4 નાની ગ્રંથિઓ આવેલી હોય છે. જે ગળાના ભાગની અંદર આ બંને ગ્રંથિ એક બાજુએ બે અને બીજી બાજુએ બે, એટલે કુલ એવી રીતના 4, એટલે બે બેની જોડમાં આ ગ્રંથિઓ હોય છે. કુલ 4 ગ્રંથિઓ ઉપકઠ ગ્રંથિઓમાં હોય છે અને એની અંદર એનું જે મુખ્ય કામ છે એ શરીરની અંદર કેલ્શિયમનું પ્રમાણ એ બનાવી રાખવાનું હોય છે. જો એ પ્રમાણ ઓછું હોય તો એને યોગ્ય કરવાનું અને જો વધારે હોય તો પણ એને કંટ્રોલ કરવાનું કાર્ય અને એનું યોગ્ય રીતે શરીરમાં વહેંચી કરવાનું કાર્ય એ ઉપકઠ ગ્રંથિ કરે છે. એના પછી ત્રીજી જે ગ્રંથિ છે એ છે મસ્તિષ્ક ગ્રંથિ. મસ્તિષ્ક ગ્રંથિ એ પિન્યલ ગ્રંથિની નીચે મગજની તળિયે આવેલી હોય છે. આ ગ્રંથિનું કદ એ પુખ્ત વ્યક્તિની અંદર વટાણાના દાણા જેટલું હોય છે. આ જે ગ્રંથિ છે એના બે ભાગ પડે છે. ગ્રંથિના આગળના ભાગમાંથી નીકળતો જે સ્ત્રાવ છે એ હાડકાં અને સ્નાયુઓમાં વૃદ્ધિમાં મદદ કરે છે અને આ સ્ત્રાવ જો ઓછા કે વધારે પ્રમાણમાં હોય તો બાળકે ઠીલું રહી જવાની સંભાવનાઓ રહેલી છે. શરીર એ રાક્ષસી બને છે જો જે આગળના ભાગમાં આ જે સ્ત્રાવ છે એ વધારે કે ઓછો હોય તો. અને એના પાછલા ભાગમાં જે સ્ત્રાવ નીકળે છે એ હાડકા, ફેફસા અને ઇન્દ્રિયના વિકાસને અસર કરે છે. જો સ્ત્રાવનું પ્રમાણ ઓછું હોય તો જાતીય પુખ્તતાનો જે વિકાસ છે એ અવરોધાય છે, એમાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે એવું જોવા મળે છે. એના પછીની જે ગ્રંથિ છે એ છે એડ્રીનલ ગ્રંથિ. એડ્રીનલ ગ્રંથિને આપણે મૂત્રપિંડ સમીપની ગ્રંથિ પણ કહીએ છીએ. એટલા માટે કે મૂત્રપિંડની ઉપર આવેલી હોય છે, બંને મૂત્રપિંડ પર એક એક ગ્રંથિ, એટલે બે ગ્રંથિઓ અહીંયા જોવા મળે છે. આ ગ્રંથિ બંને મૂત્રપિંડ ઉપર એક એક આવેલી છે અને એની અંદરના ભાગમાંથી જે સ્ત્રાવ ઝરે છે એને લીધે શરીરમાં એકદમ ચંચળતા, તરવરાહટ અને ઉત્સાહ દેખાય છે. વ્યક્તિને ફ્રેશ રાખવા માટે, એક્ટિવ રાખવા માટેનો આ એક સ્ત્રાવ છે. જો ક્રોધ જેવા આવેગોની ઉત્તેજિત અવસ્થામાં આવા જે આ જે ગ્રંથિ છે, જે સ્ત્રાવ છે એ વધે છે. લોહીનું દબાણ અને પરિભ્રમણ એનાથી વધે છે અને જો એવું બહુ જ થઈ જાય
એ પ્રોસેસ બહુ જ ખરેખર વધારે ઝડપી બને તો વ્યક્તિ બેભાન બની શકે છે. અકસ્માત વખતે એના ઇન્જેક્શન આપવામાં આવે છે અને ગ્રંથિના ઉપરના ભાગમાંથી જળતા સ્ત્રાવ એ સ્ત્રી પુરુષની જાતીયતાના ચિહ્નો સાથે પણ સંબંધ ધરાવે છે. એના પછીની જે ગ્રંથિ છે એ છે જાતીય ગ્રંથિ. જાતીય ગ્રંથિ એ પુરુષના વૃષણમાં અને સ્ત્રીના અંડાશયમાં નામે જાતીય ગ્રંથિ તરીકે ઓળખાય છે. કરુણાવસ્થાના સમય પછી ગ્રંથિમાંથી શુક્રબીજ અને સ્ત્રી બીજ ઉત્પન્ન થાય છે અને આ ગ્રંથિમાંથી જે જળતો સ્ત્રાવ છે એ જાતીય લક્ષણ ઉત્પન્ન કરે છે અને જાતીય વૃત્તિને અસર કરે છે. આથી તરુણાવસ્થામાં છોકરાનો અવાજ એ પુરુષના અવાજ જેટલો ભારે અવાજ થાય છે. દાઢી મૂછ અને જનન અવયવોની અંદર વાળ ઉગવાની શરૂઆત થાય છે. છોકરીઓમાં સ્તનની વૃદ્ધિ અને નિતમ પહોળા થવા અને શરીરના જે જનન અંગો છે એની ઉપર વાળ ઉઠવા, આ બધા પ્રકારના જે લક્ષણો છે એ આ ગ્રંથિ છે એના એમાંથી જે સ્ત્રાવ થાય છે એના કારણે જોવા મળે છે. એના પછીની જે ગ્રંથિ છે એને પેનક્રિયાસ ગ્રંથિ કહેવામાં આવે છે. આપણે જેને સ્વાદુપિંડ કહીએ છીએ. જઠરની ડાબી બાજુએ આવેલી આ ગ્રંથિ એ સૌથી મોટી ગ્રંથિ છે. તે લોહીના જે ઘસાઈ ગયેલા જે નાશ પામેલા રક્તકણો છે એનો નાશ કરે છે. એવા રક્તકણો કે જેનું કામ હવે શરીરમાં રહ્યું નથી અને શ્વેતકણો ઉત્પન્ન કરવાનું, રોગ પ્રતિકારક શક્તિ આપણને શ્વેતકણોથી મળે છે એને ઉત્પન્ન કરવાનું કાર્ય પણ કરે છે. તેમાંથી ઇન્સ્યુલિન નામનું પ્રવાહી એ વહે છે અથવા ઉત્પન્ન થાય છે અને શરીરમાં ખાંડના જથ્થાનું જે પ્રમાણ છે એનું નિયંત્રણ કરવાનું કામ પણ એ પેન્ક્રિયાસ ગ્રંથિ કરે છે. એનું મહત્વનું કાર્ય છે. એના પછીની ગ્રંથિ છે એ છે પિનિયલ ગ્રંથિ. મગજની નીચે અથવા મગજના નીચેના ભાગમાં આ ગ્રંથિ આવેલી છે અને આમાંથી ઉત્પન્ન થતો જે સ્ત્રાવ છે એ બાળકના જાતીય વિકાસમાં મદદરૂપ થાય છે અથવા બાળકના જાતીય વિકાસનું નિયમન કરવાનું કાર્ય પણ કરે છે. જો આ ગ્રંથિ બંધ થઈ જાય તો બાળક એ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ક્યાં તો એને જાતીયતા અંગેની સમસ્યાઓ થઈ શકે છે અથવા તો પુખ્ત ઉંમરે આ ગ્રંથિ કામ કરતી બંધ થાય તો બાળકના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ શકે છે. એના પછીની જે ગ્રંથિ છે એ છે થાઈમસ ગ્રંથિ. થાઈમસ ગ્રંથિ એ બંને ફેફસાની ઉપર આ ગ્રંથિ આવેલી હોય છે, એટલે એ બે ગ્રંથિ હોય છે. આ ગ્રંથિમાંથી જે સ્ત્રાવ જરે છે એ ઇન્દ્રિય વિકાસને અંકુશમાં રાખવાનું કાર્ય કરે છે. કેટલીક વાર આ ગ્રંથિઓ છે એ તરુણાવસ્થામાં કાર્ય કરતી બંધ થઈ જાય છે અથવા શિથિલ બને છે. બંને ફેફસાની ઉપર એક એક એટલે ટોટલ બે ગ્રંથિઓ. આમ આજે આપણે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશેની ચર્ચા કરી એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે શોર્ટ નોટ તરીકે. એમાં કંઠ ગ્રંથિ, ઉત્કંઠ ગ્રંથિ, મસ્તિષ્ક ગ્રંથિ, એડ્રીનલ ગ્રંથિ, જાતીય ગ્રંથિ, પેનક્રિયાસ ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ અને થાઈમસ ગ્રંથિ, આટલી ગ્રંથિઓનો સમાવેશ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વૃદ્ધિમાં થાય છે. અને જેનો મુખ્ય મુદ્દો એ શરીર રચનાની વૃદ્ધિ છે. શરીર રચનાની વૃદ્ધિ પૂછાય તો પણ આ મુદ્દો લખવાનો છે અને અલગ શોર્ટ નોટ તરીકે પૂછાય તો પણ આ મુદ્દો લખવાનો છે. અહીંયા આગળ આપણે ચેપ્ટર 2 કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 3 ની શરૂઆત કરવાના છીએ. થેન્ક યુ.